गांधीनगर खाते छेल्ला केटलाक समयथी कर्मचारीओ खेडूतो अने विद्यार्थीओ एलआरडी उम्मेदवारो वगैरे द्वारा उग्र आंदोलनो करवामां आव्या छे। सरकारे मांडवाड आंदोलनो थाय पाड्या तेवामां हवे साधु समाज पण आंदोलनना मार्गे सामे आव्यो छे। सावरकुंडला रामानंदी साधु उत्कर्ष मंडळना नेजो हेठळ रामानंदी साधु उत्कर्ष मंडळ द्वारा गांधीनगर खाते विरोध प्रदर्शन करवामां आव्यो हतो। देवस्थानी जमीन हक, मंदिर निभावणी खर्च, खेडूत तरीकेनो हक अने पूजारी वेतनना लाभ सहितनी केटलीक मांग साथे बेनर साथे मांग करवामां आवी हती अने उपवास आंदोलन करवामां शरू करवामां आव्युं हतुं। जो सरकार बळ प्रयोग करशे तो पूजा आरती बंद करवानी चीमकी पण साधु समाजे उच्चारी हती। હું અમે અમારી ત્રિપાંખ સાધુ સમાજના મંડળની છે, અમારી વર્ષોથી એ ખેડૂત હક માટેની માંગણી છે જેને સરકારે આજ દિન સુધી સ્વીકારી નથી, અને અમે 10 દિવસ પહેલાં સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું લેખિતમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી, પછી સી આર પાટીલ સાહેબના આપણે ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, આઈના સ્થાનિક ડીએસપી સાહેબને પણ અમે આપ્યું છે કે ભાઈ અમે જો 5 તારીખ સુધીમાં અમારો ખેડૂત હકને અમને હક નહીં આપવામાં આવે તો અમે 6 તારીખથી ગાંધી સીધા માર્ગે અમે અહીંયા ઉપવાસ ઉપર બેસીશું। આજે હું મારા સમગ્ર ગુજરાતમાંથી, પૂરા ગુજરાતભરમાંથી ત્રિપાક સાધુ સમાજ, રામાનદી ગોસ્વામી અને વૈષ્ણવ આ બધાને લઈને અહીંયા આવ્યો છું। અહીંયા જ્યાં સુધી સરકાર અમારો પ્રશ્ન ન સ્વીકારે ત્યાં સુધી અમારે અહીંયા બેસવાનું છે, અને અમારે આ અમારો જો અમને સરકાર બળજબરી કરશે તો આવતીકાલથી હું તમને કહું આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં દીવાબત્તી મંદિરોની પૂજા અને બંધ કરવાની છે, અને આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં બંધ, અને અમારા પૂંજારીઓ, અમારા સમસ્ત પૂંજારીઓ અને એના બૈરા છોકરાઓ બધા ઉપવાસ ઉપર આવતીકાલથી બેસશે જો સરકાર અમને નહીં સ્વીકારે અથવા તો અમારી ઉપર બળજબરી કરશે તો અમને બેસવા નહીં દે તો। गुरुवारे मळेली अमदावाद महानगरपालिकानी स्टेडिंग कमिटीनी बैठक में रोडनो मुद्दो चर्चानो विषय बन्यो।